नमस्ते बाल मित्रों, आपणे पाठ 3 ની અંદર આપણે ભણ્યા ને કરો રમકડા કૂચ કદમ, પછી એમાં એક વાર્તા આવે છે રૂપેશ કાકાની. એ રૂપેશ કાકા ને પાસે ટોય હાઉસ છે. એમના બધા બાળકો બધા અમેરિકા ગયા છે અને ટોય હાઉસ એમણે જે બનાવ્યું છે એમને ગમતું નથી એટલે એક રમકડા ઘર બનાવ્યું છે. એમાં બધા રમકડા રાખે છે અને છોકરાઓને રમકડા બતાવે અને આનંદ આપે છે. તો એ વાર્તા છે તે અંદર 5 ચોપડીમાં આપી છે, પણ એના પરથી એની ગાડી પર એની કવિતા બનાવી છે. એને રંગબેરંગી રમકડાની ગાડી, એ ગાડી વિશે એ કવિતા હું આજે તમને ગાઉં છું કે તમે બધા સાંભળજો. રંગબેરંગી રમકડા જો 5 નંબર તમારે 5 નંબર 32 પર આપેલી છે. કઈ છે? 32 પર આપેલી છે. જો દેખાય છે રંગબેરંગી રમકડા. ચાલો હવે હું કહું છું તે સાંભળજો. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા ચાલો જોવા સુસુલાવી રે, હાથી લાવી, ઘોડા લાવી, ઊંટ લાવી, પછી ચકલી લાવી, પોપટ લાવી, મેના લાવી, પછી દડા સાથે બેટ લાવી, રીચ લાવી, વાઘ લાવી, છુક છુક કરતી એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું ઉડતું વિમાન લાવી, શું લાવી? નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી, પછી પીપુડાને પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ગોળ નાનો એવો ઢોલ લાવી, ફરતું ફરતું ચકડોળ લાવી, બેન માટે ડોલ લાવી, નાની મોટી ડીંગડીઓને વિસલ લાવી. આવી આ કવિતા છે. તો આ કવિતા તમારે ગાવાની છે. સમજ પડી બધાને કે રમકડાની ગાડીમાં જુદા જુદા રમકડા લઈને આ ગાડી આવી છે. સમજ પડી ગઈ બાળ મિત્રો? આ કવિતા તમે બધા ગાજો. હવે એના પરથી આજે આપણે એના પરથી એક શબ્દમાં આપણે જવાબ લખવાના છે. તો હું તમને જવાબ લખાઈશ. ચાલો હવે એવું લખ્યું છે વાર્તાના પણ એવું છે કે રૂપેશ કાકાના ઘરને શું નામ આપવામાં આવ્યું છે? તો શું નામ આપવામાં આવ્યું છે? ટોય હાઉસ. શું આપ્યું છે? ટોય હાઉસ. બરોબર, આ રીતે લખવાનું. હવે બધાએ એક લીટી છોડી દેવાની અને બીજી લીટીમાં લખવાનું છે. સારા અક્ષરે લખવાનું છે, મોટીના દાણા જેવા અક્ષય. એમાં જે બે મિત્રો આવે છે એનું નામ શું છે? અક્ષય અને શ્રીકાંત. એ કોણ હતા? બંને મિત્રો હતા. કોણ હતા? મિત્રો હતા. મિત્રોનો બીજો અર્થ શું થાય છે? સરખો સમાનાર્થી અર્થ શું થાય છે? ભાઈ ભાઈ. બરાબર છે. પછી કોની ગાડી? મિત્રોને બીજું પણ કહેવાય છે. શું કહેવાય છે? ભાઈ બંધ. શું કહેવાય? ભાઈ બંધ. આ એનો સમાનાર્થી અર્થ છે. બરાબર. ચાલો હવે ત્રીજો છે. કોની ગાડી આવી હતી? ખબર છે આપણે હમણાં ગીત ગાયું ને, કોની ગાડી આવી હતી? રમકડાની. કોની આવી હતી? રમકડાની. હવે એના પછી 4 નંબર પર ગાડીમાં બેન માટે શું લાવી હતી? ગાડી ગાડી શું લાવી હતી બેન માટે? તો શું લાવી હતી? ડોલ લાવી હતી. શું લાવી હતી? ડોલ. ડોલ તમે બધા ઘેર વાપરો છે ને, બાથરૂમમાં મૂકેલી હોય છે ને, નવા માટેલો છે ને, એ ડોલ લાવી હતી. પછી ડિંગ. પછી શું છે 5 નંબર? ડિંગલીઓ કેવી હતી? કેવી રીતે રમકડાની ગાડીમાં ડિંગલીઓ કેવી હતી? કેવી હતી ડિંગલીઓ? નાની અને મોટી હતી. કેવી હતી? નાની અને મોટી ડિંગલીઓ. કેવી હતી? નાની ને મોટી ડિંગલીઓ. તો બાળ મિત્રો આજે આપણે આટલી ખાલી જગ્યા લખવાની છે. હવે આ પછી હવે ફરીની પીડીએફમાં આ બધું આવશે તો તમારે લખવાનું. આ છે તે CWમાં લખવાનું, બીજું પેલું આવે પીડીએફમાં આવે તે તમારે બધા એડ્યુ લખવાનું. સમજ પડી ગઈ બાળ મિત્રો? મજા આવી?
बता गाड़ी गाजो एक गीत गाजो मजा करजो आवजो।